તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 1 વિષય ગણિત પ્રકરણ 4 બાદબાકી જોઈશું. સૌપ્રથમ છે, એક છોકરી પાસે 5 ફૂલ છે તો તે બીજી છોકરીને 2 ફૂલ આપે છે. તો તેની પાસે પહેલા કેટલા ફૂલ હતા? 1, 2, 3, 4, 5. તેને બીજી છોકરીને કેટલા આપ્યા? 1, 2 ફૂલ આપી દીધા. હવે તેની પાસે કેટલા ફૂલ વધે? 3, 1, 2, 3. એટલે કે તેને 5 ફૂલમાંથી આ 2 ફૂલ બીજા કોઈને આપી દીધા. તો 3 વધે ને બાળ મિત્રો, સમજાયું ને? જગ, તો સૌપ્રથમ કેટલા જગ છે? 6. ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. તો તેમાંથી 4 જગ ફૂટી ગયા. તો 6 જગ હતા પહેલા, એમાંથી કેટલા ફૂટી ગયા? 4. તો કેટલા વધે બાળ મિત્રો? 1, 2. એટલે કે 6 - 4 = 2. 6માંથી 4 જાય તો 2 વધે. જો અહીંયા 2 જગ છે ને, 4 ફૂટી ગયા એટલે. બાળ મિત્રો સફરજન, બધાને ભાવે ને સફરજન? ચાલો તેની ગણતરી કરીએ. પહેલા 1, 2, 3, 4, 5, 6 એટલે આ ખાનામાં કેટલા અંક આવે બાળ મિત્રો? સરસ, 6. કારણ કે અહીં 6 સફરજન છે, તેમાંથી 4 સફરજન આપણે લઈ લીધા. તો અહીં કેટલા અંક આવે બાળ મિત્રો? વેરી ગુડ, 4. કારણ કે આપણે 4 સફરજન લીધા ને એટલા માટે. તો કેટલા વધે બાળ મિત્રો? 1, 2. સમજાયું ને? તો અહીંયા કેટલા આવે બાળ મિત્રો? સરસ, 2. ત્યારબાદ આવે છે બાળ મિત્રો બાદબાકી. તો સૌપ્રથમ અહીં કેટલા ગોળા આપ્યા છે? 1, 2, 3, 4 અને 5. 5 ગોળા છે, તેમાંથી 4 પર ચોકડી મારી છે. કેટલા ગોળા પર ચોકડી મારી છે? 4 ગોળા પર. તો 1, 2, 3 અને 4 એટલે કુલ કેટલા ગોળા હતા? 5. અને કેટલા ગોળા ઉપર ચોકડી મારી છે? 4. તો 5 - 4 તો ચોકડી માર્યા વગરના કેટલા ગોળા વધે બાળ મિત્રો? 1. એટલે 5 - 4 = 1. અહીં આડું છે, તેમ અહીંયા ઊભું આપ્યું છે કે 5માંથી 4 જાય તો 1 વધે. સમજાય છે ને બાળ મિત્રો? બાદબાકી કરો. ધારો કે તમારી પાસે 4 ચોકલેટ છે, તેમાંથી તમે 2 ચોકલેટ તમારા મિત્રોને આપો છો, તો તમારી પાસે કેટલી ચોકલેટ વધે બાળ મિત્રો? 2 ચોકલેટ વધે. ત્યારબાદ આવે છે, તમારી પાસે, ધારો કે તમારી પાસે 5 સફરજન છે, તેમાંથી તમે 2 સફરજન તમારા મમ્મીને આપી દો છો, તો તમારી પાસે કેટલા સફરજન વધે બાળ મિત્રો? કહો જોઈએ. સરસ, 3. ત્યારબાદ તમારી પાસે 4 આઈસ્ક્રીમ છે, તેમાંથી તમે 0 આઈસ્ક્રીમ કોઈને આપો, એટલે કે તમે કોઈને આઈસ્ક્રીમ આપતા જ નથી 4 માંથી, તો તમારી પાસે કેટલા આઈસ્ક્રીમ વધે બાળ મિત્રો? 4. તો તમે કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરો તો તે જ સંખ્યા વધે. સમજાય છે ને બાળ મિત્રો? સરસ, તો 6 - 5 કેટલા વધે બાળ મિત્રો? સરસ, 1. બધાને આવડી ગઈ ને બાદબાકી કરતા આવડી ગઈ ને બધાને?
ત્યારબાદ આવે છે બા મિત્રો બે ઓછા ઝીરો શૂન્ય. તો મેં આગળ કીધું તેમ કોઈ પણ સંખ્યામાંથી ઝીરો બાદ કરો તો તેની તે જ સંખ્યા આવે. તો અહીં કેટલા આવશે બા મિત્રો? બે. ત્યારબાદ આવે છે, ધારો કે તમારી પાસે 9 ચોકલેટ છે. 7 ચોકલેટ તમે તમારી બહેન કે ભાઈને આપી દો છો, તો તમારી પાસે કેટલી ચોકલેટ વધે બાળ મિત્રો? સરસ, 2 ચોકલેટ વધે. એટલે કે 9 ઓછા 7 કરીએ તો જવાબ આવે 2. અહીં છે 3 ઓછા 0, તો કેટલો જવાબ આવે બાળ મિત્રો? ખૂબ જ સરળ છે, બોલીએ. વેરી ગુડ, 3. હવે તમારી પાસે 8 કેન્ડી છે અને તમે 8 કેન્ડી બધાને વેચી દો છો, તો તમારી પાસે કેટલી કેન્ડી વધે? એક પણ નહીં, એટલે 0. ત્યારબાદ આવે 6 ઓછા 4 અને 4 ઓછા 2. હવે તો તમને બાદબાકી આવડે જ છે, તો તમે એ બાદબાકી તમારી જાતે કરી શકો છો. આવડી ગઈ છે ને તમને બધાને બાદબાકી? સરસ. ગમ્યો હોય તો અમારી ચેનલ શિક્ષણ સરિતાને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.